આપણે જોઈશું સમ અપૂર્ણાંક સમ અપૂર્ણાંક સમ એટલે સરખા એવા અપૂર્ણાંક કે જેનો જવાબ સરખો મળે જેની કિંમત સરખી મળે જેનો જેનું મૂલ્ય સરખું મળે એવા તમામ અપૂર્ણાંકને કહેવાય છે સમ અપૂર્ણાંક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ એક દ્વિતીયાંશ આ એક અપૂર્ણાંક છે હવે આના ઘણા બધા સમઅપૂર્ણાંક મળે દાખલા તરીકે બે ચતુર્થાંશ ત્રણ સષ્ઠમાંંશ એક દ્વિતિયાંશનો સમ સમઅપૂર્ણાંક મન છે બે ચતુર્થા ત્રણ સષ્ઠમાંંશ એમ આગળની આગળ આપણે અસંખ્ય સમ અપૂર્ણાંક મેળવી શકીએ કેવી રીતે મળે તો આને એક પદ્ધતિ છે કે ભાઈ જે અપૂર્ણાંક આપ્યો હોય એના સમઅપૂર્ણાંક આપણે શોધવા છે તો એને પહેલાં એક વડે બે વડે ત્રણ વડે ચાર વડે એમ ક્રમશઃ વધુને વધુ સંખ્યા વડે અંશ અને છેદ બંનેમાં એકી સાથે ગુણતા જઈએ તો આપણને મળે સમઅપૂર્ણાંક એટલે કે અંશ અને છેદનો ગુણાકાર કોઈ એક જ સંખ્યા વડે કરવાનું દાખલા તરીકે આપણે આ ત્રણસઠમાં અંશ લઈ લઈએ આ થયો એક અપૂર્ણાંક અને સમઅપૂર્ણાંક મેળવો આ અપૂર્ણાંક છે એના સમઅપૂર્ણાંક મેળવો લખો ગમે તે કોઈ પણ હોય તો આપણે સૌથી પહેલાં અપૂર્ણાંક લઈ લઈશું ત્રણ સષ્ઠમાંશ પછી એને કોઈ એક જ સંખ્યા વડે અંશ અને છેદ બંનેને ગુણવાના છે દાખલા તરીકે આપણે બે સાથે ગુણ્યાને ત્રણને તો નીચે છેદને એટલે કે છને પણ આપણે બે સાથે ગુણી લઈએ તો આ બનશે ત્રણ દુ છ દુ બાર તો ત્રણ ષઠમાંશનો સમૂર્ણાંક મળ્યો છ બાર અંશ હજુ પણ આપણે આગળ મેળવી શકીએ આ જ ત્રણ સષ્ટમા અંશ છે એના અંશને પહેલાં બે વાર ગુણ્યા હવે ત્રણ સાથે ગુણીએ છેદને પણ ત્રણ સાથે ગુણવા છે ધ્યાન એ રાખવાનું છે કે અંશને જે સંખ્યા વડે ગુણીએ એ જ સંખ્યા વડે છેદને પણ ગુણવાની છે તો ત્રણ તરી નવ ભાગ્યા છતરી અઢાર કેટલા સામોપણ મળ્યા આવા જેટલા મેળવવા હોય એટલા અસંખ્ય સમપૂર્ણાંક મળે ઘણીવાર એવું કહેવાય કે ભાઈ પ્રથમ ત્રણ સમપૂર્ણાંક મેળવો તો પહેલાં બે વડે ત્રણ વડે પછી ચાર વડે આપણે ગુણાકાર કરી શકીએ અને જે જવાબ મળ્યા એ બધા સમપૂર્ણાંક કહેવાય એટલે કે ત્રણ સષઠમા અંશનો સમૂળાંક બન્યો છ બારા અંશ અને નવ અઢાર અંશ હજુ પણ આપણે આને ચાર વડે ગુણીએ આગળ ત્રણ ગુણ્યા ચાર ભાગ્યા ચોક ચોવીસ તો અહીંયા જે મળ્યા છ બારંશ નવ અઢારંશ બાર ચોવીસ અંશ તો આ ત્રણ સષમાં આ ત્રણ સમ અપૂર્ણાંક કહેવાશે એટલે કે આપણે નીચે લખી દઈએ છ બાર તો આ થયા સમ અપૂર્ણાંક આપણે વધુ ઉદાહરણ જોઈએ બે પંચમાંશ નો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ આઠ હોય હવે જો અહીંયા આપણને અપૂર્ણાંક આપેલો છે બે પંચમાંશ સાથે એક શરત પણ આપેલી છે કે ભાઈ અંશમાં આઠ હોવા જ જોઈએ અંશમાં આઠ હોવા જોઈએ તો સૌ સૌ પ્રથમ આપણે લખીશું બે પંચમાંશ હવે અહીંયા જોવાનું છે કે ભાઈ આપણા અંશમાં લાવવાના છે કેટલા આઠ લાવવાના છે અંશમાં લાવવાના છે આઠ તો અંશ એટલે બે છેદ એટલે પાંચ તો બેમાંથી આઠ કરવાના છે તો બેને કેટલા વડે ગુણીશું બેને ચાર વડે ગુણીશું તો આપણે આઠ મળશે તો બેને ચાર સાથે ગુણી દો બે ગુણ્યા ચાર હવે આપણે યાદ રાખવાનું છે કે ભાઈ અંશમાં જેટલી સંખ્યા સાથે આપણે ગુણીએ છીએ જેટલા અંક સાથે એટલા જ અંક વડે છેદને પણ આપણે ગુણવાનો છે તો અહીંયા નીચે પણ ગુણ્યા ચાર કરીશું અહીંયા બે ચોક આઠ બની ગયા ભાગ્યા નીચે પો ચોક વીસ બન્યા અહીંયા ફક્ત અંશ માટે શરત આપી છે આઠ બનાવવાની છેદમાં વીસ હોય એવું કંઈ કહ્યું નથી ફક્ત એક જ શરત હોય કે ભાઈ અંશમાં આઠ લાવો તો આઠ લાવવા માટે આપણે શું કરવાનું છે ચાર વડે ગુણવાના છે એટલે અંશ સાથે અંશને ચાર સાથે ગુણીએ તો છેદને પણ આપણે ચાર સાથે ગુણવાના છે આ એક છે ઉદાહરણ વધુ બીજું ઉદાહરણ જોઈએ આપણે કે ભાઈ બે સપ્તમાંશનો નો સમઅપૂર્ણાંક લખો જેનો અંશ પંદર હોય અહીંયા અંશ પંદર છે આ એક બીજું ઉદાહરણ છે તો સૌપ્રથમ આપણે જે અપૂર્ણાંક આપ્યો છે એ લઈ લઈએ ત્રણ સપ્તમાં હવે ત્રણ અંશમાં છે છેદમાં સાત છે આપણે લાવવાનો છે પંદર તો ત્રણમાંથી પંદર કરવા માટે ત્રણને પાંચ સાથે ગુણવા પડશે ત્રણ પંચો પંદર તો ત્રણ ગુણ્યા પાંચ હવે ત્રણને પાંચ સાથે ગુણીએ છીએ तो सात ने एद ने पांच साथ नहीं तो, तो पंदर तो गया पंदर भाग्या सात पंचयू पत्रीस तो पोत्रीश। तो आ मे सामपूर्णाको सामपूर्णाको अंश પંદર હોય બે પંચમાંશનો સમઅપૂર્ણાંક શોધો જેનો છેદ પચીસ હોય અગાઉ આપણે જે ઉદાહરણ જોઈએ એમાં અંશ નક્કી હોય અહીંયા છેદ નક્કી છે છેદ બનાવવાનો છે કેટલો બનાવવાનો છે પચીસ તો જે છેદ આપ્યો હોય એટલો બનાવવા માટે અપૂર્ણાંકને એટલે કે અપૂર્ણાંકના છેદને કઈ સંખ્યા વડે ગુણવા પડશે એ આપણે વિચારી લઈએ તો સૌપ્રથમ લઈ લઈએ આપણે અપૂર્ણાંક બે પંચમાંશ હવે જો અહીંયા અંશ છેદ છેદ અહીંયા પાંચ આપેલો જ છે અંશમાં બે આપેલા છે સૌથી પહેલાં આપણે આ લખી દઈશું ત્યાર પછી પચીસ છેદ પચીસ બનાવવો છે મતલબ કે અહીંયા પાંચની જગ્યાએ પચીસ લાવવા છે તો પાંચને કેટલા વડે ગુણીશું પાંચને પાંચ વડે ગુણીશું પાંચે પાંચે પચીસ પાંચને પાંચ વડે ગુણ્યા તો અંશને પણ પાંચ વડે જ ગુણવાના છે બીજી કોઈ સંખ્યા વડે નહીં હવે જવાબ બનશે બે પંચો દસ પચો પચે પચીસ તો આ બે પંચમાંશ એનો સામપૂર્ણાંક મળ્યો દસ પચીસ એવો સામપૂર્ણાંક કે જેનો છેદ પચીસ હોય બીજું આપણે ઉદાહરણ જોઈ લઈએ ત્રણ ત્રણ અષ્ટમાંશ નો સામ અપૂર્ણાંક જેનો છેદ બત્રીસ હોય અંશ છે કે છેદ એ પહેલાં નક્કી કરી લેવાનો કેટલો જોઈએ છે એ પણ નક્કી કરી લો છેદ જોઈએ છે બત્રીસ તો સૌ પ્રથમ જે અપૂર્ણાંક આપ્યો હોય એ લખી દેવાનો ત્રણ અષ્ટમાંશ હવે બરાબર કરીશું ઉપર ત્રણ નીચે આઠ છેદ બત્રીસ એટલે આઠની જગ્યાએ બત્રીસ લાવવાના છે તો આઠને કેટલા વડે ગુણીશું આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ ત્રણ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ ચોક બત્રીસ ગુણ્યા ચાર આઠ ગુણ્યા ચાર જે સંખ્યા જે અંક વડે આપણે છેદને ગુણ્યા એ જ અંક વડે અંશને પણ ગુણવાના છે ગુણ્યા ચારે ત્રણ ચાર ત્રણ ચોક થશે બાર ભાગ્યા આઠ ચોક બત્રીસ તો ત્રણ અષ્ટમાંશનો સમ અપૂર્ણાંક બન્યો બાર અંશ એવો સમૂર્ણાંક કે જેનો છેદ બત્રીસ હોય પંદર ચાલીસ અંશ નો સમપૂર્ણાંક જેનો અંશ ત્રણ હોય હવે અહીંયા ધ્યાનથી જુઓ પંદર ચાલીસ અંશ અહીંયા આપણને જે અંશ કહ્યો છે એ અંશ અત્યારે હાલ જે અંશ આપેલો છે એના કરતો નાનો છે પંદર કરતો નાનો છે આ ત્રણ મતલબ કે અહીંયા ગુણાકાર કરીશું કે ભાગાકાર પહેલાં આપણે એ નક્કી કરવું પડે તો અહીંયા જે અંશ આપેલો છે પંદર એના કરતો જે જવાબનો અંશ છે નાનો છે માટે અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે ગુણાકાર કરવો પડશે નહીં શું કરીશું ભાગાકાર તો જોઈ લઈએ પંદર ચાલીસ અંશ હવે અંશમાં ત્રણ લાવવાના છે મતલબ કે અંશ પંદર છે એમાંથી ત્રણ કરવા હોય તો પંદરને કેટલા વડે ભાગીશું પાંચ વડે તો ભાગ્યા પાંચ કરી દઈએ પંદરને પાંચ વડે ભાગીશું તો અંશ ત્રણ મળી જશે આપણને હવે પંદરને પાંચ વડે ભાગીએ છીએ તો ચાલીસને પણ પાંચ વડે જ ભાગવાના છે ચાલીસ ભાગ્યા પાંચ કરી દઈએ બરાબર પંદર ભાગ્યા પાંચ એટલે પાંચ તારીખ પંદર ત્રણ ભાગ્યા ચાલીસ ભાગ્યા પોંચ ચાલીસ ભાગ્યા પોંચ એટલે જવાબ મળશે આઠ આઠ પંચો ચાલીસ ત્રણ અષ્ટમાંશ તો આ પંદર ચાલીસ અંશ છે એનો સમ અપૂર્ણાંક મળ્યો ત્રણ અષ્ટમાંશ જેનો અંશ ત્રણ હોય એવો સમઅપૂર્ણાંક મળ્યો બીજું ઉદાહરણ જોઈ લઈશ એક બીજું ઉદાહરણ જોઈએ અહીંયા આપણે અંશનું ઉદાહરણ જોયું અંશ લાવવો છે જવાબમાં અહીંયા જવાબ આપણે છેદમાં લાવીશું હવે કે ભાઈ વીસ સાહીઠ અંશ નો અપૂર્ણાંક શોધો કે જેનો છેદ પંદર હોય અહીંયા જો શબ્દો સમજીએ આપણે છેદ પંદર હોય તો જે અપૂર્ણાંક આપણને આપ્યો છે એ પહેલાં લઈ લઈએ વીસ સાઈઠ હાઉસ હવે બરાબર જોઈએ આપણે કે ભાઈ આપણે અંશ ઉપર કામ કરવું છે કે છેદ ઉપર તો માગે છેદ તો ધ્યાન આપણે છેદ ઉપર રાખીશું છેદ પંદર લાવવાનો છે મતલબ કે છેદમાં સાઠ છે એની જગ્યાએ પંદર લાવવા છે તો સાઠને કેટલા વડે ભાગીશું ચાર વડે પંદર ચોગ સાઠ એટલે સાઠને ભાગીશું ચાર વડે જો સાઠને ને ચાર વડે ભાગીએ તો એટલે કે છેદને ચાર વડે ભાગીએ છીએ તો અંશને પણ ચાર વડે જ ભાગવાના વીસ ભાગ્યા ચાર ચાર પંચો વીસ એટલે પાંચ સાઠ ભાગ્યા ચાર પંદર ચોક સાહીઠ એટલે જવાબ મળશે પંદર પાંચ પંદર અંશ તો વીસ સાહીઠ અંશનો સમણાંક મળ્યો પાંચ પંદર અંશ કેવો સમપૂર્ણાંક કે જેનો છેદ પંદર હોય અહીંયા છેદ માગેલો હોય તો છેદ ઉપર જ ધ્યાન રાખવાનું છે એ વખતે છેદ બનાવવા માટે જેટલા વડે ભાગીએ કે જેટલા વડે ગુણીએ એટલા જ વડે અંશને ભાગવાના અને ગુણવાના રહેશે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી